ओ चिंतू कोई मने रस्ते मड़े ने कदी धीरे थी पूछे के केम छे। आपने तो कहिए के दरियाशी मौज माने ऊपर थी कुदरत नी रेम छे। ओ चिंतू कोई मने रस्ते मड़े ने कदी धीरे थी पूछे के केम छे। आपने तो कहिए के दरियाशी मौज माने ऊपर थी कुदरत नी रेम छे। ओ चिंतू कोई मने रस्ते मड़े ने कदी धीरे थी पूछे के केम छे। फाटेला खिस्सानी आड़मा मुकी छे अमे छलकाती मलकाती मौज। फाटेला खिस्सानी आड़मा मुकी छे अमे छलकाती मलकाती मौज। एकलो उभू ने तोय मेड़ा मा हूँ एवं लाग्या करे छे मने रोज। एकलो उभू ने तोय मेड़ा मा हूँ एवं लाग्या करे छे मने रोज। ताड़ू वसाय नहीं एवड़ी पटारी मा आपनो खजानो हेम खेम छे। आपने तो कहिए के दरियाशी मौज माने ऊपर थी कुदरत नी रेम छे। ओ चिंतू कोई मने रस्ते मड़े ने कदी धीरे थी पूछे के केम छे। आपने तो कहिए के दरियाशी मौज माने ऊपर थी कुदरत नी रेम छे। ओ चिंतू कोई मने रस्ते मड़े। आँखों मा पानी तो आवे ने जाए नथी भीतर विनाश थती ओछी। आँखों मा पानी तो आवे ने जाए नथी भीतर विनाश थती ओछी। वदगटनो कांठाओ राखे हिसाब नथी परवा समंदर ने होती। वदगटनो कांठाओ राखे हिसाब नथी परवा समंदर ने होती। सूरज तो उगे ने आत्मीय जाय। सूरज तो उगे ने आत्मीय जाय मारी ऊपर आकाश एम नेम छे। आपने तो कहिए के दरियाशी मौज माने ऊपर थी कुदरत नी रेम छे। ओ चिंतू कोई मने रस्ते मड़े ने कदी धीरे थी पूछे के केम छे। आपने तो कहिए के दरियाशी मौज माने ऊपर थी कुदरत नी रेम छे। नमस्ते मित्रों, कवि ध्रुव भट्टनी आ बहुज जाणीती अने सौने मनगमती एवी रचना, बधाना हैये वसी गयेली आ रचना अने एवाज सौना हैये वसी गयेला ध्रुव दादा। तत्वमसी होय, समुद्रांतिके होय के एक थी एक चढ़े एवी एमनी केटली नवलकथाओ अने एमांथी उपस्तो ध्रुव दादानो एक आगवो चेहरो। आ कवितानो माणस, आ कवितानो रचयिता के आ बधी कृतિઓનો રચયિતા એ ધ્રુવ દાદા એક મોજીલો માણસ છે। પોતાની ધૂનમાં જ લખનારો, પોતાની ધૂનમાં ગાનારો આ કવિ અને એવી જ એક મજાની હાલકથી ગાતો આ કવિ, આ કવિતામાં જે ભાવ ઘૂંટીને આવે છે એને આનંદનો, એ આપણને એ કવિના ભાવપ્રવાહ સાથે તાણી જાય છે। શબનમ વિરમાણીના અવાજમાં આ ગીત સાંભળીએ કે પછી બારડોલીના સરદાર કન્યા છાત્રાલયમાં ગયા હોઈએ અને નિરંજનાબેન કલારથી એટલે કે નાનીબેનની તાલીમ પામેલી દીકરીઓ એક સૂરમાં આ ગીત ગાતી આપણે સાંભળીએ ત્યારે તો મજો પડી જાય એમ કહીએ તો ચાલે। ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે। આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે। ઓચિંતું કોઈ રસ્તે મળી જાય, મળી જવાની મજા પણ હોય છે અને ઓચિંતા મળવાની તો વળી વિશેષ મજા હોય છે। તો ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છે। મિત્રો, કેમ છો એમ પૂછવાની આપણે ત્યાં પ્રથા છે અને એ પ્રથા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે બધા એમ ઈચ્છતા હોય
કે સામેવાળી વ્યક્તિ મજામાં છે, મજામાં જ હોય. આપણે ત્યાં જવાબો પણ હો અરે મજા મજા આનંદ મંગળ, હા અત્યારના યુવાન મિત્રો તો હા મોજ હા એવું પણ કહીને જલસો કેવા શબ્દોથી પોતાનો આનંદ વ્યક્ત કરે છે. અમારે ત્યાં કચ્છીમાં કોઈ પૂછે કે કી આવ્યો તો અમારા કચ્છીઓ જવાબ આપે, અને એમાં પણ વિશેષ કરીને ગઢવી પરિવારમાંથી જવાબ મળે ચંગા ભલા, એકદમ મજામાં, એકદમ મજામાં. આ મજા છે આપણા બધાનો જાણે પ્રધાન ગુણ હોય. આપણે બધા મજા કરવા માટે જન્મ્યા છીએ, અને આ કવિ ધ્રુવ ભટ્ટ તો પોતે પણ એવા મજેદાર માણસ છે. એટલે એને જો કોઈ પૂછે કે તમે કેમ છો તો એને તો એટલું જ કહેવાનું, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં. અહીંયા દરિયાની ઉપમા, મોજ કેના જેવી, કોના જેવી મોજ, દરિયા જેવી મોજ જે કોઈ દિવસ ખૂટે નહીં, એવી મોજ, અખંડ મોજ, મોજ જ મોજ. હા, ગંગા સતીએ અધ્યાત્મના સંદર્ભમાં આ કહ્યું છે, એ અહીંયા દુન્યવી જીવનના સંદર્ભમાં પણ આપણે જોઈ શકીએ. એમને કોઈએ પૂછ્યું કે સાધુ કેવો હોય, તો એમણે કહ્યું કે એવો સાધુ જેને આઠે પહોર આનંદ હોય. અને એ જ વાતને જુદા મિજાજમાં આપણા કવિ ધ્રુવ ભટ્ટ કહે છે, હા કે દરિયાશી મોજ તો છે પણ એનું કારણ એ પણ કહે છે. અને બીજી મજાની વાત એ કહે છે કે ઉપરથી કુદરતની રહેમ છે, અરે ઉપરવાળો બેઠો છે અને એના એની કૃપાથી એના આશીર્વાદથી આપણે અહીંયા આનંદથી જીવન પસાર કરીએ છીએ. મિત્રો, જીવનમાં તો ઉતાર ચઢાવ સુખ દુઃખ બધું જ હોય, પણ કોઈ વ્યક્તિ જો જીવનને આનંદની નજરથી જ જોતો થાય તો કેવી મજા થઈ જાય એની વાત આ કવિતામાં કવિએ ગૂંથી છે. કેવી સરસ રીતે ગૂંથી છે, જુઓ તો ખરા. આગળની પંક્તિઓમાં કવિ કહે છે, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ખિસ્સો ભલે ને ફાટેલો હોય, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, અરે ખિસ્સો ફાટેલો છે એને એના એક ખૂણામાં મૂકી છે, કારણ કે એવી જગ્યાએ મૂકે નહીં તો ફાટેલા ખિસ્સામાંથી નીકળી જાય. પણ એની એ સંભાળ લેતા કવિને આવડે છે કે ખિસ્સો ભલે ને ફાટેલો રહ્યો, એની આડમાં અમે મૂકી છે છલકાતી મલકાતી મોજ. મોજને જાણે કવિ ખિસ્સામાં ભરીને ફરે છે, જેમ આપણે બોર ભરીને ફરીએ કે નાના બાળક પોતાના નાના નાના રમકડા કે નાની નાની ઠેરી કે એવું કાંઈ પણ લઈને ફરે, એમાં કવિ જાણે મોજને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે. અને આ વાત તો બહુ મજાની, એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, એકલો ઊભો હોઉં તો પણ જાણે કે મેળામાં હોઉં. એકલતા હોય તો છો ને હોતી, પણ હું તો મનથી મેળામાં છું. આ મન પાંચમના મેળામાં કવિ રમેશ પારેખ યાદ આવે. હા, તો આપણે કેટલું બધું લઈને આવ્યા છીએ, અને આપણે જે લઈને આવ્યા હોઈએ તે પરિસ્થિતિ જે હોય, પણ એકલા ઊભા હોઈએ તો પણ મેળામાં હોઈએ, બધાની સાથે આનંદ કરતા હોઈએ, એવી મોજમાં શાને ન રહીએ. આખરે મોજ આનંદ એ તો મનનો વિષય છે, સુખ કે દુઃખ એ મનનો વિષય છે. ગમે એટલા સુખ વૈભવની વચ્ચે પણ કોઈ મોજમાં ન હોય એવું બને, અને કોઈ એક સાદા સીધા સિંદરી ભરેલા ખાટલા ઉપર મોજથી સૂતેલો કોઈ ખેડૂત તમે જુઓ ત્યારે તમને દેખાય કે મોજ કોને કહેવાય. એક નાનકડો રોટલો અને છાસના વાટકાથી એ તૃપ્ત થતો ખેડૂત, એની મોજ તો એ જેણે માણી હોય એને ખબર હોય. પણ આ કવિની મોજ તો એવી છે, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આમ તો તાળું વસી ન શકાય એટલી નાનકડી પટારી છે, પણ કાંઈ વાંધો નહીં, એમાં આપણો ખજાનો તો હેમ ખેમ છે, કોઈ ચોરી જઈ શકે એમ નથી. આ મોજ અને આનંદ એ આપણો એવો ખજાનો છે કે જેને બીજું કોઈ ચોરી શકે એમ નથી, એ આપણા હાથની વાત છે. તો એ તાળું પણ ન વાંસી શકાય એવડી નાનકડી પટારી છે. અહીંયા વળી નાજુકાઈ બહુ જ સરસ રીતે વર્ણવાય છે, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. કવિ ખજાનો શબ્દ વાપરે છે, અને બાળકોને મન જેમ હોય એમ જાણે કોઈ બાળક કહી રહ્યું હોય, મોજનું ગીત ગાઈ રહ્યું હોય એવું લાગે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, કવિ કહે છે આંખોમાં પાણી તો આવે ને જાય. કોઈ એવી ક્ષણ હોય જ્યારે આંખોમાં પાણી આવી જાય, આંખો ભીની થઈ જાય. પણ એવું તો બધે વખતે નથી બનતું, ન પણ બને, પણ
ભીતર વિનાશ તેથી ઓછી નથી થતી, આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર વિનાશ થતી ઓછી. રસભીનું હૈયું લઈ આવ્યા આ અવની પર, ખીલ્યા વનવગડાની વાટ, એવી એક કવિતા આપણે આગળ જોઈ ગયા છીએ. રસભીનું હૈયું છે, વિનાશ એ સંતોનું ગુણ છે, વિનાશ એ સંવેદનશીલ તમામ વ્યક્તિઓનો ગુણ છે. અને જેમાં વિનાશ નથી એ તો પથ્થર જેવું છે, માણસ થોડી છે. જેનું હૃદય ભીનું ભીનું છે એ ખરા અર્થમાં માણસ છે. તો અહીંયા નથી ભીતર વિનાશ થતી ઓછી, એક ક્ષણ પણ આ વિનાશ ઓછી નથી થતી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી. કવિ જાણે પોતાની જાતને સમંદર કહી બેસે છે, આગળ સમંદરની સાથે પોતાની જાતને જોડી, અને અહીંયા તો પોતે જ જાણે સમંદર હોય. એ વધઘટનો તો કાંઠાઓ હિસાબ રાખે, સમંદરને થોડી એની પરવા હોય. શું આવ્યું, શું ગયું, શું મેળવ્યું, શું ગુમાવ્યું, એનો હિસાબ બીજા કોઈ કરતા હશે. આ સમંદર તો એ તો એ પોતાની મોજમાં લહેરાયા કરે છે, મોજમાં એ ફર્યા કરે છે, આનંદ કર્યા કરે છે. સૂરજ તો ઉગે ને આથમીએ જાય. કવિ આ જે વાત કરે છે એ બહુ સરસ લીધી છે કે સૂરજ તો ઉગે અને આથમી પણ જાય. એ એ એ તો ક્રમ છે કે ઉગે અને આથમે, એ સૂરજનો ક્રમ છે. મારી ઉપર આકાશ એમને છે. સૂરજ તો આવે અને જાય, પ્રકાશ તો આવે અને જાય, સુખ તો આવે અને જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. આનાથી મોટું બીજું શું હોય કે મારી ઉપર ઘણી બધી કૃપા, આકાશ ભરીને કૃપા જાણે કવિ ઉપર વરસી હોય એવું આપણને લાગે. એટલે સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે. બહુ મજાનું ગીત, બહુ મજાનું ગીત. જેટલી વાર સાંભળીએ અને જેટલી વાર ગાઈએ એટલી વાર આનંદથી ભરી દેતું એવું આ ગીત. આપણે બધા આ ગીતના સૂરમાં વહી જઈએ અને કાયમ મજામાં રહીએ એવી અભિલાષા સાથે આજે અટકીએ. કવિતાની યાત્રામાં વધુ ગીતો, વધુ કવિતાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.